નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. કેરાલુની સુહાની સતવારાએ મિકેનિકલ વેન્ટિલેશન કોવિડ-19નો 28 દિવસનો કોર્સ 6 દિવસમાં પૂરો કરી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીનું સર્ટિ મેળવ્યું. જી હા દર્શક મિત્રો, વિસનગરની એસકે યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરી રહેલી કેરાલુની સુહાની સતીશભાઈ સતવારા નામની એક દીકરીએ તાજેતરમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલ મિકેનિકલ વેન્ટિલેશન કોવિડ-19નો 28 દિવસનો ઓનલાઈન કોર્સ માત્ર 6 દિવસમાં 75% ગુણ સાથે પૂર્ણ કરતો હાર્વર્ડ યુનિવર્સિટીએ તેણીને સર્ટિફિકેટ આપી સન્માનિત કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની આ મહામારીમાં સપડાયેલા દર્દીઓને કોરોનાની અસરના કારણે શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. જો કે આવા દર્દીઓને કૃત્રિમ રીતે શ્વાસ આપવા માટે જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા નાસા તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા વેન્ટિલેટર વિકસાવવામાં આવ્યું છે, જેનું વિશ્વભરના દેશમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં આ વેન્ટિલેટર મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયેલ વિવિધ હોસ્પિટલોના તબીબો અને નર્સિંગ સ્ટાફ વેન્ટિલેટરની ઉપયોગિતા અને તેની આડઅસરોથી વાકેફ હોવા જરૂરી જણાતો અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વભરના તબીબો અને નર્સોને આ કોર્સમાં જોડાવા આહવાન કર્યું હતું, જેમાં કેરાળુની સુહાની સતીશભાઈ સથવારા નામની મેડિકલ સ્ટુડન્ટે પણ ઓનલાઈન કોર્સનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે દર્દીઓ પ્રત્યેની સદભાવના અને પોતાની પ્રબળ ઈચ્છાશક્તિથી સુહાની સથવારાએ 28 દિવસનો આ કોર્સ ફક્ત 6 દિવસમાં પૂરો કરી ઓનલાઈન એક્ઝામ આપતો તેણીએ 75% ગુણ સાથે આ કોર્સ પાસ કરતો હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્ટિફિકેટ આપી સન્માનિત કરી છે. આજે અમે જ્યારે સુહાની સથવારાની મુલાકાત લીધી તો પરિવારજનોએ સુહાનીને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જો કે આ કોર્સ કરવાથી તેણીને મેડિકલ પ્રેક્ટિસમાં શું ફાયદો થશે અને શ્વાસની બીમારી કે કોરોના જેવી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ માટે આ કોર્સ શું ઉપયોગી સાબિત થશે તે અંગે પૂછ્યું તો સુહાની સથવારાએ શું કહ્યું તે જુઓ. મારું નામ સથવારા સુહાની સતીશભાઈ. એમાં મિકેનિકલ વેન્ટિલેશન ફોર કોવિડ-19, એમાં પેશન્ટને કઈ રીતે હેન્ડલ કરવા કોવિડ-19માં, પછી એમના અમુક ફ્યુચરમાં કઈ પરિસ્થિતિ એવી કન્ડિશન આવે તો એમાં બી કઈ રીતે હેન્ડલ કરાય એના વિશેનો મેં કોર્સ કર્યો વેન્ટિલેટર. એમાં પેશન્ટને જો કોવિડ-19 થયો હોય તો પહેલાં એમના સિમ્ટમ્સ દેખવામાં આવે છે કે 20-80% એમના કફિંગ હોય, પછી 80-60% એમના રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ હોય, પછી અમુક શોર્ટનેસ ઓફ બ્રીથિંગ હોય તો એમને આપણે મેડિકેશન આપી શકીએ. પછી મેડિસિન થ્રુ ના થાય તો પછી એમને વેન્ટિલેશન ઉપર તો લગાવવા જ પડશે, તો એમાં એમને હિપા ફિલ્ટર થ્રુ આપણે વેન્ટિલેટર ઉપર કરી શકીએ, પછી રોનિંગ મેન્યુઅર એપ્લાય કરી શકીએ, પછી એમાં FiO2 લેવલ બહુ ઇન્ક્રીઝ થઈ જાય એને ડિક્રીઝ કરવું પડે એ થ્રુ કરી શકાય. એમ તો વેન્ટિલેટર ઉપર રાખવાથી માણસ આમ જીવી શકે તો એક તરફથી આ સારો જ ઓપ્શન છે. એનાથી પેસિવલી આપણે બ્રીથિંગ આપી શકીએ એને, સો મારા ખ્યાલથી સારું છે. આ 28 દિવસનો કોર્સ હતો એન્ડ મેં ઓનલાઈન ઉપર 6 દિવસમાં પૂરો કરેલો છે. એમાં એવું હોય કે તમારે 75%થી ઉપર તમારે માર્ક્સ આવે તો સર્ટિફિકેટ મળે. એમાં મારે એમાં હું પાસ થઈ ગઈ છું. મારે એમાં કુલ 12 ક્વેશ્ચન આવે, એમાં મારે 12-12 સાચા હતા. એમાં કેવું આવે 75 એટલે માનો 10 ક્વેશ્ચન સાચા હોવા જોઈએ, મારા 12-12 ક્વેશ્ચન સાચા હતા, સો મને સર્ટિફાઈ કર્યું છે. કોરોનાની આ મહામારીમાં લોકડાઉન દરમિયાન અનેક લોકોએ ઘરે બેઠા બેઠા સમયનો સદુપયોગ કરી ઇનોવેટિવ આઈડિયા ઉપર પ્રોજેક્ટ રજૂ કરી પોતાની કુશળતાને છતી કરી છે. ત્યારે મેડિકલ સ્ટુડન્ટ્સ એવી સુહાની સથવારાએ લોકડાઉનમાં મળેલા સમયનો સદુપયોગ કરી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સહયોગથી મિકેનિકલ વેન્ટિલેશનમાં કુશળતા પ્રાપ્ત કરી ખરા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી છે, જેને લોકનાથ ન્યૂઝ આપ સૌ દર્શકો વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. સહયોગી રિપોર્ટર જયેશ રાવલ સાથે જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, કેરાલુ. ચેનલનું સતત અપડેટ મેળવવા માટે સૌ પ્રથમ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારું અપડેટ સતત તમને મળતું રહેશે. ધન્યવાદ.